नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 8 विषय गणित में प्रकरण नंबर 9 बेसिक पदावलियों अने नित्यसम एनो अभ्यास करी रहा छी। एमा जे आगळनो वीडियो लेक्चर हतो एमा आपणे सजातीय पदो एनी चर्चा करेली अने एना आधारित 1 થી 2 દાખલાઓ છે એ કઈ રીતે ગણવા એની પણ ચર્ચા કરેલી। તો જે આપણે આજે જે વિડિયો લેક્ચર છે એમાં પ્રશ્ન નંબર 31 નીચેની બહુપદીઓના સરવાળા કરો। તો સરવાળા કરવા માટે મેં આગળના વિડિયો લેક્ચરમાં તમને જેમ કીધું તું એમ કે તમને શું ખબર હોવી જોઈએ સજાતીય પદો। તો સજાતીય પદો કોને કહેવાય ફરીથી યાદ કરાઈ દઉં કે જે પદ તમને આપેલું હોય એમાં એ પદના ચલ અને ચલના ઘાતાંક કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ, પછી સહગુણક ગમે હોય ચાલે બરોબર। આ બે એકબીજાના કેવા થાય સજાતીય પદો થાય। પણ અહીંયા જો એક્સ અહીંયા હોય અને અહીંયા વર્ગ અહીંયા હોય તો આ બંને સજાતીય પદો થાય નહીં બરોબર। મેં ઉદાહરણ સામાન્ય આપેલું છે, તો બે સફરજન હોય તો સરવાળો થાય, એક સફરજન અને એક ચીકુ હોય તો એનો સરવાળો થાય નહીં। એવી જ રીતે જે સજાતીય પદો હોય એનો સરવાળો થઈ શકે, સજાતીય પદ હોય એની બાદ બાકી થઈ શકે। પરંતુ આજે આપણે સરવાળા જોઈએ કે સજાતીય પદ હોય એના જ આપણે સરવાળા થાય। તો અહીંયા નીચે આપણને બહુપદીઓ આપેલી છે અને એવું કીધું કે એને શું કરો સરવાળા કરો। તો પ્રથમ જે રકમ છે આવી કંઈક છે 4x² + 3xy + 4 અને બીજી બહુપદી કઈ છે 2xy। હવે જો અહીંયા −3x² છે એટલે હકીકતમાં આ રકમ કઈ રીતે બનાવેલી હોય, અહીંયા હોય વત્તા અને ઓછા શું હોય આ સહગુણક બરોબર, એ તમારે ખાસ યાદ રાખવાનું। એવી રીતે 7 છે હોય વત્તા પણ કઈ રીતે હોય ઓછા 7 હોય બરોબર, એટલે જો તમે સાદું રૂપ આપો એટલે ઓછે વત્તે ઓછા થાય, અહીંયા પણ વત્તા ઓછા ઓછા બરોબર। એટલે ખાસ તમારે આ જ એક સ્ટેપ ધ્યાનમાં રાખવાનું કે સરવાળો હોય એનો મતલબ શું, આ −3 છે એ ઓછા છે બરોબર, અહીંયા ઓછાની નિશાની છે નહીં, હોય તો ધ્યાનમાં લેવાનું નહીં, એ બાદ બાકીમાં આપણે બધું ધ્યાનમાં લેવું પડશે। અહીંયા ફક્ત સરવાળો હોય ત્યારે તમારે આવી રીતનું સાદુરૂપ આપવાનું। હવે બંનેનો શું કરવાનો સરવાળો, તો પ્રથમ આ લખી દો 4x² + 3xy + 4 શું કરવાનો સરવાળો, પછી શું કરવાનું એક્સ વર્ગ વાળું પદ છે એની નીચે એક્સ વર્ગ વાળું પદ આવવું જોઈએ કેમ, કારણ કે સજાતીય પદો હોય એનો શું થાય સરવાળો। તો આની નીચે આ 2xy લખવાના નહીં, કયા આવશે −3x² રેડી, પછી આની નીચે કયું આવશે xy તો −2xy, આની નીચે કેટલા આવશે −7 બરોબર, અથવા તો વત્તા કૌંસમાં −7 એ રીતે પણ તમે લખી શકો। હવે જો 4x² માંથી 3x² શું થાય, 4x² + 3x² એટલે આ બંનેમાં 4 માંથી 3 બાદ કરો તો કેટલા વધે ફક્ત 1x² 3 ને 2 5 પાછળના સજાતીય પદો છે એમના 4 − 7 તો −3 બરોબર। તો આ બંનેનો શું થઈ ગયો સરવાળો, સરવાળામાં ફક્ત ધ્યાન કેટલું રાખવાનું એક્સ વર્ગ હોય એના નીચે એક્સ વર્ગ આવવો જોઈએ, એક્સ વાય હોય એના નીચે એક્સ વાય અને અચળ પદ નીચે અચળ પદ બરોબર, પ્લસમાં એક ધ્યાન રાખવાનું ઓછા અને વત્તાનું। ત્યારબાદ જો દાખલા નંબર 2 એની રકમમાં 7π³ + 7pq − 2 અને બીજું છે 7π² + 7pq² + 2 તો અહીંયા જો સજાતીય પદોમાં કયા કયા છે, એક તો π² છે તો આમાં π² છે, પણ પછી જો અહીંયા 7pq છે જ્યારે અહીંયા શું છે 7pq² છે બરોબર, એટલે એ બંનેનો સરવાળો થાય ને। તો કઈ રીતે કરવાનું જો, પ્રથમ તો હું એમ નામ લખી દઉં 7pq − 2 એના કરતાં પ્રથમ શું લખવાનું, જે જે સજાતીય પદો હોય એ તમારે લખી દેવાનું। તો પ્રથમ આનું સજાતીય પદ છે તો એ લખું, પછી આનું નથી પણ આનું છે તો પ્રથમ આપણે −2 લખી દઈએ અને આ પદ છેલ્લે લખીએ,
તો કઈ ફેર પડે ના કયો ક્રમનો ગુણધર્મ આપણે આગળ ભણેલા છે બરોબર અને ફક્ત મે શું કર્યું માઈનસ 2 આગળ લખ્યા હવે જો સરવાળો કરવાનો પ્રથમ સજાતીય નીચે સજાતીય આનો સજાતીય પદ નથી તો વત્તા 2 હવે આ પદ છે અને હું લખી દઉં 7pq નો વર્ગ બરોબર તો આ જો 7 વત્તા 7 તો 14 p વર્ગ q માઈનસ 2 વત્તા 2 તો એ તો શું થઈ જાય 0 હવે જો આનો સરવાળો થાય નહીં મેં કીધું તું કે એક સફરજન હોય અને એક ચીકુ હોય તો આનો સરવાળો થાય નહીં તો આને કઈ રીતે લખાય કે આમ લખી શકાય એક સફરજન વત્તા એક ચીકુ આવું લખાય તો આને પણ એવી રીતે લખ નાખી આ 7pq એમ નામ વત્તા 7pq નો વર્ગ બરોબર એટલે આ દાખલામાં ફક્ત ધ્યાન શું રાખવાનું હતું કે આ સજાતીય પદ હતું ને ઉતાવળ કરીને સજાતીય પદ તમારે કરી દેવાનું નહીં જો અહીંયા કદાચ q નો વર્ગ આપેલો હોત તો શું થાય 7 ને 7 તો 14pq નો વર્ગ એવું થાય પણ અસાઇનમેન્ટ બુકમાં જો અહીંયા pq આપેલા છે જો તમારે એ રીતે દાખલો ગણવો હોય તો અસાઇનમેન્ટ બુકની રકમ બદલાવી દેવાની અને અહીંયા કરી નાખવાનો વર્ગ તો અહીંયા પણ શું થઈ જાય છે વર્ગ તો અહીંયા આપણો જવાબ શું આવશે 14pq નો વર્ગ બરોબર એટલે જે રીતે તમને યોગ્ય રાખે જે યોગ્ય લાગે એ દાખલો તમારે ગણવાનો જો પી ક્યુ રાખીને ગણવો હોય તો મેં આગળ ગણ્યો એમ અને ક્યુનો વર્ગ કરવો હોય તો આવી રીતે તો તમે પર પી ક્યુનો વર્ગ અહીંયા કરી દેજો તમારે અસાઇનમેન્ટ બુકમાં એટલે કરો એટલે તમારે દાખલો કયો ગણવાનો આ પાછળનો આ બંનેનો શું થાય સરવાળો 14 તો આપણો જવાબ આપણે લખવો હોય તો શું આવશે 14 પી વર્ગ ક્યુ વત્તા 14 પી ક્યુનો વર્ગ બરોબર એટલે ખાસ તમારે અસાઇનમેન્ટ બુકમાં અહીંયા વર્ગ નથી ને આપણે કર્યું જો તમારે ન કરવો હોય તો મેં એ પણ દાખલો ગણાયો અને કરવો હોય તો એ પણ દાખલો ગણાયો એટલે તમારે જે યોગ્ય લાગે એ અસાઇનમેન્ટ બુકમાં દાખલો ગણી લેવાનો ત્યારબાદ જો ત્રીજો દાખલો તો ત્રીજા દાખલામાં આપણને 3 પદાવલીઓ આપેલી છે અત્યાર સુધી 2-2 પદાવલીઓના સરવાળા આપણે કર્યા પણ 3 પદાવલી છે તો જો 3x વર્ગ y વર્ગ ઝેડ વર્ગ વત્તા 3x વર્ગ y ઓછા 3y નો વર્ગ વત્તા છે એક થયું બીજું છે 5x વર્ગ y ઓછા 3x વર્ગ y વર્ગ ઝેડ વર્ગ વત્તા 3y નો વર્ગ ઓછા 7z પછી છે 2x વર્ગ y વત્તા x વર્ગ y વર્ગ z વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 6z આવી કઈક રકમ છે બધાનો શું કરવાનો સરવાળો તો પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ આ રકમ લખો તો છે 3x વર્ગ y વર્ગ z વર્ગ વત્તા 3x વર્ગ y ઓછા 3y નો વર્ગ વત્તા છે એનો શું કરવાનો સરવાળો બીજું પદ કયું છે આ તો યાદ રાખવાનું સજાતીય નીચે સજાતીય તો આનું સજાતીય પદ જો આમાંથી ગોતો તો કયું છે આ માઇનસ 3x વર્ગ y વર્ગ z વર્ગ પછી x વર્ગ y એનું સજાતીય પદ છે તો આ રહ્યું x વર્ગ y બરોબર ચલ જોવાના અને ચલના ઘાતાંક જોવાના કેટલા છે વત્તા 5 એક્સ વર્ગ વાય પછી જોવાનું કયું છે વાય નો વર્ગ તો વાય વર્ગ વાળું સજાતીય પદ છે તો આ રહ્યું તો વધતા 3y નો વર્ગ પછી છે ઓછા 7z એક જ વધ્યું અને આપણે એની નીચે ઝેડ વાળું સજાતીય પદ લખવાનું છે બરોબર આ 7 ફક્ત ઝેડ છે એનો મતલબ શું એની સાથે 1 ગુણાયેલ આવે એટલે એ શું થાય 1z એવું થાય પછી સરવાળો હજુ આ વખતે 3 પદાવલી આપી તો 3 પદાવલી નો કરી સજાતીય પદ નીચે સજાતીય પદ તો અહીંયા છે x વર્ગ y વર્ગ z વર્ગ તો અહીંયા એની નીચે લખું x વર્ગ y વર્ગ z વર્ગ પછી x વર્ગ y તો x વર્ગ y નું સજાતીય પદ અહીંયા આપેલું છે વત્તા 2 x વર્ગ y બરોબર ત્યારબાદ જો y નો વર્ગ તો y નો વર્ગ અહીંયા છે તો વત્તા 1 y નો વર્ગ અથવા તો y નો વર્ગ વત્તા 6z
હવે જો સરવાળો કરતા જાઓ, હવે સહગુણક ત્યાં આપણે શું લખ્યું, સજાતીય પદ લખ્યા એટલે ફક્ત સહગુણક જ ધ્યાનમાં લેવાના, આના ત્રણ ઓછા ત્રણ ને આનો કંઈ નથી એટલે એક, તો ત્રણ ઓછા ત્રણ વત્તા એક કંઈ નહીં એટલે શું હોય એની સાથે એક ગુણેલા, તો ત્રણમાં ત્રણ જે શૂન્ય ને વત્તા એક તો શું આવશે એક, તો એક એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ વત્તા, જો સજાતીય પદ નીચે સજાતીય પદ છે પછી ફક્ત શું ધ્યાનમાં લેવાનું અચળ પદ, તો આમાં અચળ પદ છે ત્રણ પાંચ અને બે, બધા કેવા છે સરવાળા, તો પાંચ ને ત્રણ આઠ, આઠ ને બે દસ, તો દસ એક્સ વર્ગ વાય વત્તા, જો આમાં પણ શું ધ્યાનમાં લેવાનું ફક્ત નિશાની છે ઓછા ત્રણ વત્તા ત્રણ વત્તા એક બરોબર, વાય વર્ગ છે એટલે શું હોય ફક્ત એક જ હોય, તો ત્રણ ને ત્રણ ઝીરો, ઓછા ત્રણ વત્તા એક તો ત્રણ ઓછા ત્રણ ઝીરો એક, તો એક વાયનો વર્ગ, અહીંયા જુઓ કે ઝેડ છે એનો મતલબ એની સાથે કેટલા હોય એક, ઓછા સાત અને વત્તા છ, તો એક માઇનસ સાત તો માઇનસ છ, માઇનસ છ વત્તા છ તો શૂન્ય, તેનો મતલબ શું થાય અહીંયા શૂન્ય ઝેડ એવું થયું, પણ જે શૂન્ય ગુણ્યા ઝેડ હોય એટલે કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર શું થાય ઝીરો, તો આપણો જવાબ શું આવ્યો એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ ઝેડ વર્ગ વત્તા દસ એક્સ વર્ગ વાય વત્તા વાયનો વર્ગ બરોબર, તો આજનો જે વિડીયો લેક્ચર હતો એમાં તમારે ખાસ ફક્ત શું યાદ રાખવાનું સજાતીય પદો, સજાતીય પદો નીચે સજાતીય પદ લખો, ને એક અપવાદરૂપ દાખલો હતો એ પણ આપણે ગણ્યો, પણ તમે અસાઇનમેન્ટ બુકમાં સુધારી જ નાખજો રકમ બરોબર, અહીંયા વર્ગ જ કરી નાખજો એટલે બંને કેવા થઈ જાય સજાતીય પદો થઈ જાય, હવે સજાતીય પદો તમારે એક લાઇનમાં લખી નાખવાના, લાઇનમાં લખો પછી તો જેમ આપણે સરવાળો કરી સહગુણકો ધ્યાનમાં લઈ અને સહગુણકોનો સરવાળો કરી દઈએ એ શું આપણો આવે જવાબ બરોબર, તો એકદમ ઇઝી દાખલા છે, હવે આગળનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે અત્યારે લગી બહુપદીઓના સરવાળા કર્યા, હવે બાદબાકી કરશું, પણ બાદબાકીમાં થોડો ફરક આવશે એ આપણે જે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે એમાં જોઈશું, ત્યાં સુધી અસ્તુ જય હિન્દ.